રાજકોટમાં ગઈકાલે બનેલી ગોઝારી ઘટનામાં 28 લોકોના મૃત્યુ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. સુરતની તક્ષશિલા હોય, મોરબીનો પુલ હોય કે પછી વડોદરાનું હરણીકાંડ હોય, આવી ઘટનાઓથી આપણે કંઈ શીખતા નથી. સરકાર તપાસના આદેશો તો આપી દે છે અને આરોપીને પકડી પણ લેવામાં આવે છે. એના બાદ આરોપીઓ કોર્ટથી જામીન લઈને છૂટી જતા હોય છે. જે લોકોના જીવ ગયા છે, જેણે પોતાનો પરિવાર ખોયો છે, પોતાનો પરિવાર વિખેરાયો છે, એ લોકોનું શું? ફાયર એનઓસી વગર આવા એકમો ગુજરાતભરમાં ચાલી રહ્યા છે. મોટાભાગના આવા એકમો વગર પરમિશને ચાલી રહ્યા હોય છે અને લોકોના જીવન સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓના લીધે નિર્દોષ લોકોના જીવ જાય છે અને આ લોકો કાળી કમાણી કરે છે. સરકાર તો કહે છે કોઈને છોડવામાં નહીં આવે, તો પછી આ જામીન ઉપર બહાર ફરી રહ્યા છે એ આરોપીઓ કોણ છે?